पहला भूरी अने हवे भाविका लेडी डोन सूरत मा जाहिर रोड उपर चप्पू लेने मारा मारी करी धाक जमावती लेडी डोन सीसीटीवी मा केक। भूरी डोन सूरत मा पोतानी गुंडागिरी माते जानीती छे, त्यारे हवे बीजी लेडी डोन भाविका सामे आवी छे। भाविका द्वारा चप्पू लेने जाहिर रोड उपर मारा मारी करती हुआनो वीडियो वायरल थयो, जेथी पोलीसे तेनी धरपकड करी छे। पोलीस तपास में युवती विरुद्ध दमण में हत्याना प्रयास अने सागरितो सामे पूना पोलीसे मथक में मारा मारी में गुना में वोन्टेड हुवानो बहार आव्यो। सूरतना कापोद्रा पोलीस मथक नी हद में एक युवतीनो वीडियो वायरल थयो। आ वीडियो में युवती जाहिर में चप्पू जेवा हथियार साथे रोप जमावती होवानो जाणवा मळ्यु हतु। वीडियो वायरल थता कापोद्रा पोलीस नी टीम हरकत में आवी अने समग्र मामले कापोद्रा पोलीसे तपास शुरू करी हती। पोलीसे भावना उर्फे भाविका अनिलभाई वाड़ानी धरपकड़ करी छे। पोलीस तपासमां आ वीडियो कापोद्रा पूणा गाम स्थित नालदा स्कूलना गेट पासेनो होवानो बहार आव्यो। वीडियोमां देखाती युवती भावना उर्फे भाविका अनिलभाई वाड़ा होवानो बहार आव्यो हतो, जेथी कापोद्रा पोलीसे तपास करी आ युवती अने तेना सागरित राहुल उर्फे रामू उर्फे रामलो बांडो सुरेशभाई परमारनी धरपकड करी हती। पोलीसे तेनी पासेथी कट्टार जेवू चप्पू कब्जे करी कायदेसरनी कार्यवाही हाथ धरी हती। जाहिर स्थळ उपर वाहन चालकोने हेरान करवामां आवता हता अने रोप जमावीने कोईने पण रोकीने तेने धमकी आपता हता। रस्ते चालता चालता पण हथियार बहार काढीने लोकोने धाक बतावानो प्रयास करवामां आवतो हतो। पोलीस तपासमां युवती विरुद्ध दमणमां हत्याना प्रयास अने तेना सागरित सामे पूणा पोलीस मथकमां मारा मारी अने दमणमां हत्याना प्रयासना गुनामां वोन्टेड होवानो बहार आव्यो हतो। आरोपीए 26/11/2022 ना रोज दमण खाते तेना बे मित्रों साथे गया हता अने ते वक्ते रोड पर फोर व्हीलर चालक साथे झगड़ो थता रोड पर आवेला होटलना मालिक साथे मारा मारी करी छरीथी हुमलो करी नासी छूट्या हता अने ते मामले दमणमां हत्याना प्रयासनो गुनो नोंधवामां आव्यो हतो। झड़पायेल आरोपी राहुल उर्फे रामू बॉडी रीढ़ो गुनेगार छे અને તેની સામે વરાછા કાપોદ્રા પૂણા દુમ્મસ અમરોલી પોલીસ મથક મળીને કુલ 6 ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે। ભૂરી ડોન સુરતમાં પોતાની ગુંડાગીરી માટે જાણીતી હતી। ભૂરી ડોન તલવાર લઈને મારામારી કરતી હોય તેવી સીસીટીવી સામે આવ્યા હતા। સ્થાનિકો પણ ભૂરીથી ત્રાસી ગયા હતા। પોલીસને સ્થાનિકો દ્વારા ભૂરી ડોન અને તેના સાગરીતો પર કાર્યવાહી કરવાની રજૂઆતો કરવામાં આવી હતી। ભૂરી ડોણના જાહેરમાં મારા મારી અને લુખાગીરી કરતા વિડીયો સામે આવ્યા હતા। હવે ઉના તાલુકાના ગાંગડા ગામની અસ્મિતા ગોહિલ નામની યુવતી સુરતમાં લેડી ડોન ભૂરીના નામથી ઓળખાય છે। તે અનેકવાર ગુંડાગીરી કરીને ચર્ચામાં આવી ચૂકી છે। તે લોકોને ડરાવતી હોય છે અને ગામડાની સીધી છોકરી અસ્મિતા સુરતમાં લેડી ડોન તરીકે જાણીતી થઈ છે। તેના પિતા આજે પણ મજૂરી કામ કરે છે, પરંતુ ભૂરી પોતાની ગુંડાગીરીના કિસ્સાઓ માટે જાણીતી છે। રિપોર્ટિંગ બાય ધનરાજ સિવાળા, સુરત। ગઈ તારીખ 29/1/2023 ના રોજ એક વિડિયો વાયરલ થયેલ, જેમાં એક મહિલા જાહેરમાં ચપ્પુ જેવું હથિયાર લઈ અને ફરતી હોય અને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતી હોય તેવી માહિતી કાપોદ્રા પોલીસ સ્ટેશનને મળેલ, જે વિડિયો આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશનના PI શ્રી NM ચૌધરી સાહેબે તેઓના ડિસ્ટાર્બ PSI શ્રી દાવરા સાહેબ તથા સ્ટાફના અન્ય માણસોને સૂચના આપેલ હોય, જે અન્વયે મહેરબાન પોલીસ અધિક પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અજય તોમર સાહેબ તથા સેક્ટર 1 માલ સાહેબ તથા DCP ઝોન 1 સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સદરુ લેડીને ગઈકાલ તારીખ 30/1/2023 રોજ જાહેરમાં ચપ્પા સાથે એ ફરતી હોય તેના વિરુદ્ધ GP Act 135 મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને પકડાયેલ લેડી, જેનું નામ ભાવનાબેન ઉર્ફે ભાવિકા અનિલભાઈ વાળા, રહેવાસી વિક્રમનગર વિભાગ 1 સીતાનગર ચોકડી પૂણાના હોવાની જાણવા મળે અને તેની પૂછપરછ કરતા તેની સાથે અન્યનો એક સાગરિત બીજો પણ જે સંડોવાયેલ હોય, જેનું નામ રાહુલ ઉર્ફે રામુ ઉર્ફે રામલો બાળો સુરેશ પરમાર, રહેવાસી વાવ કામરેજનો હોવાનું જાણવા મળે, આ ઈસમ પૂણા પોસ્ટેમાં મારામારીના ગુનામાં તથા દમણ પોસ્ટે IPC 307 ગુનામાં પણ વોન્ટેડ હોય તેની પણ 41 હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે અને જાહેરનામા ભંગના કેસમાં સંડોવાયેલ લેડી ભાવનાબેન પણ
દમણના આઈપીસી 307ના ગુનામાં વોન્ટેડ હોય તેની પણ આગળની તપાસ તજવીજ અને કાર્યવાહી કરવામાં આવેલ છે અને દમણ પોલીસને તે અંગે જાણ કરવામાં આવેલ છે.